चलो गुड मॉर्निंग स्टूडेंट्स, हवे आपणे नेक्स्ट सम लास्ट लेक्चर में तमने कीधुं हतुं गायत्री देवी पछी श्री महाराजा वाळो जे सम छे ई आपणे गणी नाखीए एटले अहीं हुं लखी नाखुं श्री महाराजानी मकान मिलकतनी आवकनी गणतरी दर्शावतो पत्र पर बराबर। हवे आमां तमे जोवा जशो तो विगत अने रकम रूपिया एज इट इज दर वखते आवे छे। तो आपणो स्टेप नंबर 1 आपणे बधाने खबर छे के म्युनिसिपल आकारणी जुओ तो दाखलामां आपेली छे केटला रूपिया छे 2,60,000। एना पछी आगळ वधीए तो आपणे अपेक्षित वार्षिक वाजबी भाडું वाजबी भाड़ू आपने आपी दीधु 2,40,000 रुपया। ओके पछी स्टैंडर्ड भाड़ू आपने आप्यो नथी, खास चेक करजो स्टैंडर्ड भाड़ू आपेलु नथी। तो स्टेप नंबर 1 मुजब मैं तुमने कीधु तो एम के स्टैंडर्ड भाड़ू जो न आप्यो होय तो जे वधु होय आ बन्ने मां ध्यान में लेजो एटले के 2,60,000। बीजो आ स्टेप नंबर 1 पूरू थाय पछी आवशे स्टेप नंबर 2 मळेल अथवा तो मळवा पात्र भाड़ू जेनी रकम रूपया 3,48,000 रूपया आपेली छे। હવે 3,48,000 માંથી આપણને બધાને ખબર છે કે આપણે બે વસ્તુ અહીંયા માઇનસ કરવાની હોય છે, એક સવલતો માટે કરેલ ખર્ચ, જુઓ તો તમે સવલત ભાડવતને આપવા માટે આપેલી છે, તમે ચેક કરશો તો તમને જે બીજો પેરેગ્રાફ જોવા મળે છે માળીનો પગાર લિફ્ટની જાળવણી પાણીનો ખર્ચ વીજળી બધી બરાબર, એટલે બધું મારે અહીંયા માઇનસ કરવું પડે। માળીનો પગાર કેટલા રૂપિયા છે 9,000 રૂપિયા, પછી લિફ્ટનો ખર્ચ 10,000 રૂપિયા, ત્રીજો પાણી ખર્ચ 3,000 અને ચોથું વીજળી ખર્ચ 18,000 રૂપિયા। આ બધી વસ્તુઓ માઇનસ થશે, આમાંથી બીજી એક વસ્તુ માઇનસ થશે એ શું, તો કે આપણને જે ભાડું નથી મળ્યું એટલે કે નહીં મળેલ ભાડું અથવા વસૂલ ન થઈ શકેલું ભાડું, આવા ઘણા બધા શબ્દ વાપરે છે રકમમાં કે ભાઈ ન મળેલું હોય ભાડું, ભાડું વસૂલ ન થઈ શક્યું હોય અથવા તો ભાડામાં ગાલખાત ગઈ હોય, તો આમાં તમે જોશો તો તમને જે ખર્ચા આપ્યા નેક્સ્ટ પેરેગ્રાફમાં એમાં જે 6 પોઈન્ટ આપ્યો એમાં તમને કીધું ચાલુ વર્ષની માન્ય ગાલખાત અને કાઉન્સમાં કીધેલું છે કે નહીં મળેલ ભાડું ₹58,000 જે તમારે અહીંયા માઇનસ કરવા પડે, એટલે એક અહીંયા માઇનસ આપણે એ કરવું પડશે। નહીં મળે ભાડું, નહીં મળે ભાડાની રકમ કેટલી છે તો કે 58,000 રૂપિયા છે, ઈ માઇનસ કરી નાખો બરાબર, આ બધું માઇનસ થઈ જાય એટલે રકમ 3,48,000 માંથી આ બધું માઇનસ કરીને આંકડો આપણે બહાર મૂકીએ તો 2,50,000 રૂપિયા આપણો જવાબ આવે છે। આપણને બધાને ખબર છે કે સ્ટેપ નંબર 3 આપણું ગ્રોસ વાર્ષિક મૂલ્ય, હવે આ જે ગ્રોસ વાર્ષિક મૂલ્ય છે સ્ટેપ નંબર 1 અને 2 માં, એટલે કે સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 જે વધુ હોય એ તમારે ધ્યાનમાં લેવાનું છે, એટલે કે 2,60,000 આપણે ધ્યાનમાં લેવા પડે। ઓકે પછી આપણે આગળ વધીએ તો મેં તમને કીધું એમ કે સ્ટેપ નંબર 3 એક વખત ગણાઈ જાય એટલે એના પછી તમારે અમુક વસ્તુઓ છે એ માઇનસ કરવાની રહે બરાબર, કઈ કઈ વસ્તુઓ હોઈ શકે તો મેં તમને કીધું હતું 3 વસ્તુ માઇનસ થાય હંમેશા, કે ભાઈ સ્ટેપ નંબર 3 મુજબ આપણી પાસે 2,60,000 આવ્યા ગ્રોસ વાર્ષિક મૂલ્ય બરોબર, એટલે આમાંથી તમે જે પણ 2,60,000 મેળવો છો એમાંથી 3 વસ્તુ માઇનસ થશે, એક સૌથી પહેલા મ્યુનિસિપલ કરવેરા માઇનસ કરવાના,
तो म्युनिसिपल करवेरा तमने केटला रुपया ने आपेला जुओ तो म्युनिसिपल करवेरा चेक करू ने तो तमने 48,000 रुपया ना म्युनिसिपल करवेरा आपा। हवे आमा एक पॉइंट तमारे जाणवा जेवो छे, तमने एम कीधुं के पाछला वर्षनुं खास याद रखो, पाछला वर्षना करवेरा पण चूकव्या छे 6,000 रुपया 48,000 माथी। કહેવાનો મતલબ એટલો જ છે કે આ 48,000 તમને પૂરેપૂરા બાદ કરવા માટે મળે, કેમ તો મેં તમને કીધું હતું કે પાછલું કરવેરા જો ચૂકવ્યા હોય તો બાદ થાય। જો પહેલો શબ્દ છે ચૂકવ્યા, બીજું ભૂતકાળના અને ચાલુ પાછલા વર્ષના, તો બાદ મળશે। પણ જો એડવાન્સ ચૂકવ્યા હોય કરવેરા, તો એડવાન્સ કરવેરા ચૂકવ્યા હોય તો બાદ મળતા નથી। આપણે આગલો દાખલો ગાયત્રી દેવી વાળો છે એમાં જોઈ ગયા આપણે, બરોબર? એટલે આ એક બાબત તમારે ધ્યાનમાં હોવી જોઈએ, બરોબર? પછી આપણે આગળ વધીએ તો જે પણ રકમ આવે એમાંથી 30% સ્ટાન્ડર્ડ કપાત આપણી માઇનસ થશે। 2,60,000 માંથી અત્યારે 48,000 માઇનસ કરી નાખું છું, 2,12,000 રૂપિયા આવશે, અને આમાંથી બાદ કરવાનું 30% સ્ટાન્ડર્ડ કપાત, બરાબર? એટલે 2,12,000 ના 30% કરો એટલે 63,600 આવશે, ઓકે? એટલે 1,48,400 આવે, અને આમાંથી બાદ કરવું પડે શું, ઉછીનું લીધેલું વ્યાજ। હવે જે ઉછીનું લીધેલું વ્યાજ છે એમાં આપણી પાસે જે ક્રાઇટેરિયા છે એ તમે ચેક કરવા જશો તો તમને ઉછીના લીધેલા વ્યાજમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે તમે જે વ્યાજ લ્યો છો એ રિપેરિંગ માટેનો ક્રાઇટેરિયા 30,000 રૂપિયા છે, અને નવા બાંધકામનો તમે કહેશો સર 2,00,000 રૂપિયા, અમને ખબર છે આ વસ્તુનું, બરાબર? પણ દાખલામાં એક નાની એવી ભૂલ છે, અહીંયા આગળ તમને રિપેરિંગ એટલે કે સમારકામ માટે 76,400 રૂપિયાનું વ્યાજ દેખાડ્યું છે, અને એ 76,400 છે એ દાખલામાં બાદ પણ કરી નાખ્યા, જ્યારે રિપેરિંગ માટે તમે વિચારવા જાવ તો આપણી લિમિટ કેટલી છે, મહત્તમ લિમિટ 30,000 રૂપિયાની, પણ માઇનસ કર્યા 76,400 જે થવું જોઈએ નહીં, એટલે બુકમાં એક નાની એવી મિસ્ટેક છે। તો ત્યાં આગળ આપણે એક શબ્દ ફેરફાર કરી નાખીએ, સમારકામની બદલે નવું મકાન ખરીદ્યું છે એમ સમજીને આપણે દાખલો ગણીએ તો અહીંયા આગળ ઉછેલી દીધેલી લોન છે એનું વ્યાજ આપણે 76,400 બાદ કરી શકીએ, એટલે કે 1,48,400 માઇનસ 76,400 એટલે કે 72,000 રૂપિયા આપણો જવાબ આવે, એટલે કરપાત્ર આપણી આવક થાય એ કેટલી થાય, 72,000 રૂપિયાની થશે। એટલે ખાસ યાદ રાખજો આ એક બાબતનું, આપણે ખાસ ચેક કરજો, કારણ કે બુકમાં ઘણીવાર આવી રીતના ભૂલ થઈ જતી હોય છે દાખલા બનાવતી વખતે, તો આ એક પોઈન્ટને ધ્યાનમાં રાખીને હવે અહીંયા આગળ આપણે આ દાખલો છે એ શું કરીએ છીએ, પૂરો કરીએ છીએ। એક્ઝામમાં દર વખતે કાંકનું કાંક આપણે એમ કહીએ, તમે કહો સર દર વખતે તમે કાંઈક નવું નવું છે એ આમાં આવતું જાય, તો હવે લગભગ આમાં મોટાભાગના પોઈન્ટ જે છે એ કવર થઈ ગયા છે, તો તમારે એક પછી એક દાખલાઓ ચેક કરીને જો જોવાના બાકી હોય તો એ જોઈને પૂરા કરી નાખજો, ઓકે? ચાલો આટલું રાખીએ છીએ આમાં।